જરેક વિચાર વિઝનનું સ્વરૂપ લે ત્યારે સાકાર થાય છે સપનાઓ. સરદાર પટેલે પણ કંઈક આવું જ સપનું જોયું હતું ભારત માટે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આવા જ લક્ષ્ય સાથે બીજ રોપાયું હતું સરદાર ધામનું. અને સરદાર ધામ મિશન અને વિઝન 2026 અંતર્ગત સમાજના સર્વગ્રાહી વિકાસ માટે 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કર્યા, જ્યાં એક તરફ પાટીદાર સમાજના યુવાન બાળકોના ભણતર, ગણતર અને ભવિષ્ય ઘડતર માટે શ્રેષ્ઠ સુવિધાઓ અને અદ્વિતીય આયોજનોને આકાર આપવામાં આવ્યો અને નિર્માણ પામ્યું સરદાર ધામ અજોડ ભવન. ત્યાં બીજી તરફ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વાઇબ્રન્ટ ગુજરાતના વિચારને આર્થિક વિકાસના ભાગરૂપે સરદાર ધામે નવી દિશામાં લઈ જવાનું નક્કી કર્યું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કે જરીએ જો શરૂઆત કભી ગુજરાતને કી થી, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ઉન લક્ષ્યો કો આગે બઢાયેગી. પાટીદાર સમાજ કી તો પહેચાન હી રહી હૈ, યે જહાં કહીં ભી જાતે હૈ વહાં કે વ્યાપાર કો નઈ પહેચાન દે દેતે હૈ. આપકા યે હુનર અબ ગુજરાત ઓર દેશ મેં હી નહીં પૂરી દુનિયા મેં પહેચાના જાને લગા હૈ. લેકિન પાટીદાર સમાજ કી એક ઓર ભી બડી ખૂબી હૈ, યે કહીં ભી રહે ભારત કા હિત આપકે લિયે સર્વોપરી રહેતા હૈ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ સર્વોપરીના આજ મંત્ર સાથે પ્રમુખ સેવક ગગજી સુતરિયા અને સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા પાટીદાર ઉદ્યોગપતિઓ અને સર્વ સમાજના ઉદ્યોગ સાહસિકોને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના માધ્યમથી એક મંચ પર લાવવા માટે વર્ષ 2018થી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી શરૂ કરવામાં આવ્યું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. દર 2 વર્ષે આયોજિત થતું આ સમિટ પાટીદાર સમાજની નવી પેઢી માટે બન્યું સફળતાની એક નવી દિશા. વર્ષ 2018 અને 2020માં ગાંધીનગર ખાતે આયોજિત સમિટની સફળતા બાદ ફરી એકવાર ગુજરાતના ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા સુરત ખાતે આયોજિત થઈ રહ્યું છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022, જ્યાં 12થી વધુ ચાવીરૂપ બિઝનેસ સેક્ટર્સના 950થી વધુ સ્ટોલ્સ બનશે એક્ઝિબિટર્સ માટે સફળતાની સીડી. 30,000 સ્ક્વેર મીટરના ભવ્ય એક્ઝિબિશનમાં પ્રદર્શિત 30,000થી વધુ ઉત્પાદનો ભવિષ્યના ભારતની ડિમાન્ડ માટેની સપ્લાય ચેઇન બનશે, કારણ કે B2B મીટિંગ્સ જોડશે ઉદ્યોગપતિઓને અને એક્ઝિબિટર્સને નવા ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે. દેશ વિદેશથી આવનારા પ્રતિનિધિઓ અને ઉદ્યોગપતિઓની સાફલ્ય ગાથાઓ યુવા ઓન્ટરપ્રિનર્સને જોડશે મોટિવેશન સાથે, જેનાથી સાકાર થશે આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ. કારણ કે મહેનતનો કોઈ પર્યાય નથી અને પાટીદારોની સફળતાનું રહસ્ય એમની સાહસિકતા સાથે વ્યાપાર ક્ષમતા છે, અને આ ઉદ્યોગ રત્નો છે પાટીદારોની સફળતાના સાથીદાર. કારણ કે જેમ પહેલા કીધું એમ, જ્યારે એક વિઝન આવનારી પેઢી માટે આદર્શ બને અને આ આદર્શ જ્યારે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બને, ત્યારે સાકાર થાય છે સપનાઓ, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022. જય સરદાર, જય હિન્દ.